વડોદરા ભૂવા નગરી બની ગઈ છે ત્યારે ફરી એક વાર વુડા સર્કલ ખાતે 8 ફૂટ ઊંડો ભૂવો પડ્યો છે. વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં પણ કામગીરી હાથ ધરવામાં આવતી નથી. અધિકારીઓ માત્ર એસી કેબિનમાં બેસીને તાગડ ધીંગા કર્યા કરે છે તેવું નજરે પડી રહ્યું છે. નાગરિકોના વેરાનું વળતર આ ભૂવા નગરીમાં જ જતું હોય તેવું લાગી રહ્યું છે. નાગરિકોના વેરાના પૈસાનું વેડફાટ થતું હોય તેવું લાગી રહ્યું છે. સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા આ ભૂવો ઉજાગર કરવામાં આવ્યો અને પાલિકાના અધિકારીઓ સત્તાધીશોને આડે હાથે લીધા. વહેલામાં વહેલી તકે ભૂવો પુરાઈ જાય તેવી વિનંતી કરવામાં આવી છે. વડોદરા શહેરમાં આવેલ વોર્ડ નંબર 3 જે ફતેગંજ વિસ્તારની અંદર ટૂંક સમય પહેલા ભૂવો પડ્યો હતો, હાલમાં જે કહેવાય છે કે ઉડા સર્કલ પાસે જે ક્રોમા બિલ્ડિંગ પાસે જે મસ્ત મોટો ભૂવો પડ્યો છે, આ ભૂવો 8 ફૂટ ઊંડો છે અને 8 થી 10 ફૂટ જેટલો પહોળો ભૂવો છે. જો કદાચ આ ભૂવાની અંદર પડવાથી કોઈ ગાડીમાં પડવાથી જો કદાચ કોઈનું મૃત્યુ થાય તો તેનો જવાબદાર કોણ? એટલે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર સાહેબ, મેયર સાહેબ, ચેરમેન સાહેબને અમારી ખાસ વિનંતી છે કે જ્યારે જ્યારે વડોદરા શહેરની અંદર મુખ્યમંત્રી આવતા હોય, સીઆર પાટીલ સાહેબ આવતા હોય અને વડોદરા શહેરના નેતાઓને જ્યારે ટકોર કરતા હોય તો ખાસ કરીને વડોદરા શહેરના નેતાઓએ પણ જાગૃત બનવાની જરૂર છે અને અધિકારીઓ જે કામચોર અધિકારીઓ કામ નથી કરતા તેઓને સૂચના આપવાની જરૂર છે. કારણ કે આની અંદર જે પણ કોન્ટ્રાક્ટરે જે કામગીરી કરી છે આ કોન્ટ્રાક્ટરે પ્રોપર કામગીરી કરી છે અને આડેધડ ખોદકામ કરવાના કારણે અવારનવાર જ્યારે ભૂવા પડતા હોય એટલે ખાસ કરીને આવા અધિકારીઓને તાત્કાલિક ધોરણે સ્થળ તપાસ કરવી જોઈએ અને નિરીક્ષણ કરી અને આ ભૂવાનું પુરાણ કરવું જોઈએ અને આ ભૂવો જો 24 કલાકની અંદર પુરાણ કરવામાં નહીં આવે તો આ ભૂવા પાસે બેસીને રામધૂન કાર્યક્રમ કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી જે તે જવાબદાર વ્યક્તિની રહેશે.